મુંબઈ પાસે પાલગઢના વડચિખલી વિસ્તારના બે સાધુઓ સહિત 3 લોકોને માર મારીને હત્યાની ઘટના તપાસ મહારાષ્ટ્ર સરકારે સીઆઈડીને સ્પેશિયલ બ્રાન્ચને સોંપી. મુંબઈ પાસે પાલગઢના ગઢચિચલી વિસ્તારમાં 2 સાધુઓ સહિત 3 લોકોને માર મારી હત્યાની ઘટના તપાસ મહારાષ્ટ્ર સરકારે સીઆઈડીના સ્પેશિયલ આઈજીને સોંપી છે. આ ઘટના મહારાષ્ટ્રમાં થઈ, પરંતુ ઘટના સ્થળે ગઢચિચલી પાલગઢથી 110 કિલોમીટર દૂર એ દાદરા નગર હવેલી નજીક છે. લોકડાઉનને કારણે સાધુ દુર્ગમ માર્ગે ગુજરાત જતા હતા, પરંતુ દાદરા નગર હવેલી બોર્ડરથી તેમને પાછા મોકલ્યા પછી તેમની હત્યા થઈ અને કાદીવલીથી જૂના અખાડાના 2 સાધુ કલ્પવૃક્ષગીરી 70 અને સુશીલગીરી 35 એક સંતની સમાધિમાં ભાગ લેવા કારમાં સુરત જતા હતા, ત્યારે ગઢચિચલી ગામે આશરે 500 જેટલાના ટોળાએ તેમની કાર અટકાવી અને ચોર સમજીને હત્યા કરી નાખી છે. આ સમગ્ર ઘટનાને સમગ્ર દેશના સાધુ સંતો અને અખાડાના સાધુઓ દ્વારા દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ત્યારે જોડિયા તાલુકાના કુનર ગામે શ્રી કુંડલ્ય હનુમાનજી મંદિરના મહત્તમ શ્રી અવધેશદાસજી મહારાજ દ્વારા આ બનાવ સંદર્ભે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરીને સમગ્ર દેશના સાધુ સંતોના સમાજનો સાથ સહકાર આપ્યો છે અને આવો બનાવ ફરીથી ન બને તે માટે મહારાષ્ટ્ર સરકારને સાધુ સંતો દ્વારા ઉગ્ર વિરોધ કરી બનાવમાં જે લોકો દ્વારા આ બનાવને અંજામ આપવામાં આવ્યો છે તે લોકોને ફાંસીની સજા થવી જોઈએ તેવો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. અહેવાલ શરદ રાવલ, હરિયાણા. મહામંડળ જામનગર જોડિયા શ્રી કુંડલિયા હનુમાનજી મંદિરના શ્રી મહંત અવધેશદાસજી બાપુ અને વિશ્વ સંત સંગઠનના મહામંત્રી મહારાષ્ટ્રમાં જે સંતોની હત્યા થઈ છે એની જામનગર જિલ્લાનો સંત સમાજ ઘોર નિંદા કરે છે તથા ભારત સરકાર અને મહારાષ્ટ્ર સરકારથી એવી માંગણી કરે છે કે હત્યારોને કડીથી કડી સજા થવી જોઈએ.